Termo ti ગુણાતીત 15મી તારીખ ઓક્ટોબર મહિનાની 2017 15-10-17 રવિવાર. હમણાં રવિવાર હતી, કાલે હતો રવિવાર પાછો આવ્યો. સવાર ઢેલ ભાઈ ગઈ, મોર ચાલ્યો ગયો, મોર ચાલ્યો ગયો. જોઈએ જોઈએ જોઈએ, ડોકો કાઢ્યા. ગુણાતીત ગુણાતીત એટલે રમેશ ગુણ વગરનો. જો કે તે સર્વને વ્યાપ્ત ધારણ કરીને રહ્યો, તેથી તો ગુણનો ભોગતા એને કહેવાય છે ખરો. આમ ગુણ એનામાં નથી, પણ ગુણને ધારણ કરીને ભગવાન કામ કર્યા કરે, એટલે ગુણને ભોગવનારો આત્મા. જો બોલ્યું જો બોલ્યું, ઢેલ બોલે છે, ઢેલ પાછી આવી લાગે. જા જોઈએ, જા રમેશ આવે, જા જા રમેશ આવ્યો, જા રમેશ ગયો, જા જલ્દી જા. જો મીડા જો બધા ગાવા સાહેબ, એમ કે લગ્ન લાગીશ કોઈને. જો કે તે સર્વને વ્યાપ્ત ધારણ કરીને રહ્યો, તેથી તો ગુણનો ભોગતા. શરીર એ આત્માનું ભોગાયતન, એટલે સેના દ્વારા ભોગવે? ગુણો દ્વારા. છતાંય સૌ ગુણોનાથી અલિપ્ત તે રહી શકે એવો છે ગુણ પાછો આત્મા, એટલે ગુણાતીત કહેવાય. એના દ્વારા કામ કરે ને એવો એની ભેગું હોય નહીં. ગુણ ગુણો જ્યાં છે વિકારો ત્યાં, પરબ્રહ્મ ન તે વસે. જય ભગવાન. જ્યાં ગુણો છે ત્યાં વિકારો હોય, ત્યાં પરબ્રહ્મ સૂતું હોય, જાગે નહીં, સૂતેલું હોય, વસે નહીં એટલે જાગે નહીં. એટલે આપણે ગુણ પર કાબુ લેવાની વાત આવે ને, કે ગુણ પર કાબુ, ગુણ પર કાબુ. તો હિન્દુસ્તાનના સાયન્સ પ્રમાણે છે કે આ ગુણોથી બધું આ જગત ચાલે છે. એટલે વિવેકાનંદે કીધું, દુનિયાની કોઈ પણ સંસ્કૃતિએ ભારત પાસેથી જ અધ્યાત્મ શીખવું પડે, બીજા કોઈ પાસે નહીં મળે, એ બાબતમાં હું નિશ્ચિત છું. કંઈ પણ અધ્યાત્મ શીખવું હોય તો હિન્દુસ્તાનની સંસ્કૃતિ ઉત્તમ. આપણે હિન્દુસ્તાની છીએ એટલે એટલી વેલ્યુ ના હોય, બારવાળાને તો ઘણું બધું લાગે. આમ ત્રીજો વિરોધ સ્થળની બાબતનો છે. ખરે દિશાતીત, ગુણાતીત, ઇન્દ્રિયાતીત, બધાથી નોખો, અતીત એટલે નોખો. ખરેખર નિશ્ચય વળી એમ પ્રાણીની બહાર તે વસે. તારા હાથ છે ધૂળવાળા, કેમ કે પ્રાણીઓ એને જાણતા નથી કોઈ રીતે. ખરેખર હાલે સર, છે તારી પાસે? હાલ આપો, હાલ આપો, હાલ આપો, હું આપો, આમ કર, બેસીને ખાઈ લે, અહીં બેસી જા. તારા છોકરાની જેમ જ ખાઈશ, ભલે ખાઈ. ગુણાતીત દિશાતીત, ખરે ખર નિશ્ચય વળી જેમ પ્રાણની બહાર તે, પ્રાણીની બહાર તે વસે. પ્રાણીની અંદર છે, બહાર ભગવાન છે, કેમ કે પ્રાણીઓ એને જાણતા નથી કોઈ રીતે. આપણે આવી જઈ, ખરેખર નિશ્ચય વળી એમ પ્રાણીની બહાર તે વસે, કેમ કે પ્રાણીઓ એને જાણતા નથી કોઈ રીતે. આપણુંએ અણુએ અણુમાં તોય રહ્યો છે સર્વવ્યાપક, પ્રાણીઓ મહી તેથી તે વસેલો જાણ અર્જુન.
બધે સર્વ વ્યાપક છે તો પ્રાણીની અંદર હોય ને બારે હોય, એને શું કહેવાય? પરબ્રહ્મ. બરાબર. વળી એક બીજો વિરોધ જણાવી, પરબ્રહ્મ તો ન જણાય એવું સૂક્ષ્મ તત્વ છે એમ કહ્યું. કરે છે ગતિ તે તો એ સ્થિર કેવળ તે દિશે. કેટલી બધી એની ગતિ હોય. આ બધું અહીંથી બ્રોડકાસ્ટિંગ સીધું અમેરિકા થાય, ચેતન ના હોય તો કંઈ થાય? એની તાકાત એની છે, એમાંથી જ આવ્યું. એ ના હોય તો વિજ્ઞાન ક્યાં હોય? જણાય નહીં છે એવું સૂક્ષ્મ તત્વ તો ખરે. ભમરડો ફરે અહીં આમ કરીને આમ ફોરદાર ફેરવે જો, આમ આગેથી જો લાગે ઊભો જ છે, નજીક હતી આમાં આમ થાય પછી. હે એમ આ બધું ચેતનનો સ્થિર એટલો સ્થિર છે. આમ છે બધે પણ પાછો સ્થિર છે. લે બેબી, સૂક્ષ્મ તત્વ વિરોધી ગુણો આવે છે. હવે સાહેબ હરિગીત આવ્યું, આવો. તને આવડે છે હરિગીત? આવડે છે? સારું, પછી બીજી કડી તારો વારો. સાહેબ શરૂ કરો જે, કેમ છે હરિગીત? વિરોધી ગુણો પાત્રીમી કડી. આવડે થયું, ગીત આવડે ને. નિર્ભયપણો અવિચળપણો અજ્ઞાનતા જ્ઞાનને દૂરપણ છે ને નજીક છે, એહ અદ્ભુત રૂપ છે. નામ રૂપનો નાશ છે એનું છતાં અસ્તિત્વ છે. જે રીતે અવિભક્ત છે પણ સર્વ પ્રાણી ઓ મહી, છૂટો છૂટો જાણે રહ્યો તેવો જ ભાષે તેમ તહી. આડાવરી કડી ગઈ ગયા, બીજો વાંધો નો છે. હરિયો હા, હેલો, પકડતો ના ના. હલો હલો, એક તારીખ વહી ગયો. વિમલભાઈ તો હારા ઓળખાણ કરવા જ.